નમસ્કાર, હું છું મમતા. સીએન ટોપ 50 માં વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા રોડ પર ઓળિયા સિમરણ ગામ વચ્ચે સિમેન્ટ ભરેલા ટોરસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સાઉથ આફ્રિકા ખાતે કાર અકસ્માતમાં ભરૂચના મનુબર ગામના યુવાનનું મોત થતા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં નર્મદા નિગમ ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટે આપવામાં આવતા પાણી છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્યું, જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે વિરોધ દર્શાવાયો. આણંદ અમૂલ ડેરી જીસીએમએમએફની ચૂંટણીમાં રામસિંહ પરમારનો બિનહરીફ વિજય થયો. દહેગામ જૂના બજાર ટાવર પાસે વિરલ પૂજાપા સ્ટોરમાં લાઇટોના શોર્ટ સર્કિટના લીધે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. સમગ્ર દુકાનમાં 1.5 લાખનો રહેલો મુદ્દા માલ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં જે આર્થિક સર્વે રજૂ કર્યો હતો તેમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો. મોરવા હડફના સંતરોડ ગામે કોઈ અગમ્ય કારણોસર 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને મોતને વાલું કર્યું. નગરપાલિકાઓની ચૂંટણી પૈકી સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની ચૂંટણીને અનુલક્ષીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખ વિપક્ષી નેતા તથા સહપ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળી. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2018-19 બમણા પાણીવેરા અને વાહનવેરા વધારાના આકરા કરવેરા સહિત કુલ 44 કરોડના કરબોજોવાળું સામાન્ય બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું. સુરેન્દ્રનગરના ચોટીલા ઝરિયા મહાદેવના મંદિર પાસેથી મળેલ મહિલાના મૃતદેહ કેસનો ભેદ ઉકેલાયો. મહિલાની હત્યા તેના પતિ દ્વારા પ્લાસ્ટિકની દોરી વડે ગળું દબાવી અને માથામાં પથ્થરોના ઘા મારીને કરવામાં આવી હતી. રાજકોટના કોર્પોરેશનની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે સાસણગીરમાં ફાયરિંગ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મુદ્દે વિવાદના વમળો સર્જાયા હતા. છોટાઉદેપુરના બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલના ચારોલા ગેટ પાસે ગુમ થયેલ યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. 2019ની લોકસભાની ચૂંટણીને આડે 15 મહિનાનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં વાપસીની આશા લગાવીને બેઠું છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક આતંકી હુમલા લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સામે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા હતા. નોકરીઓની તકો સર્જવામાં નિષ્ફળ રહેવાના કારણે ટીકાનો સામનો કરી રહેલ મોદી સરકારે હવે રોજગારીના આંકડા જ બદલી નાખવાનો નિર્ણય કર્યો છે. એકલ દોકલ ઘૂસણખોરીની ઘટનાઓમાં નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાને હવે નવી સ્પેશિયલ ઓપરેશન ટીમની રચના કરી, જે ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે ખાસ ટીમ તૈયાર કરશે. સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ મુંબઈ મજગાવ ડોકમાં લોન્ચ કરવામાં આવશે. આ સબમરીનના લોન્ચિંગ વખતે નેવી ચીફ સુનિલ લાંબા પણ હાજર રહેશે. મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક યાત્રીની 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો છતાં બજેટમાં આ મામલે કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ 3 વર્ષની ટોચની સપાટી પર પહોંચ્યા. 4G ઇન્ટરનેટના જમાનામાં હવે LED બલ્બથી હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળી શકશે. આ નવી ટેકનોલોજીને લાઈફ 5 નામ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ટ્રાફિક સપ્તાહના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ વિકાસ આયોગની માંગણી સાથે અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજાઈ હતી. લાઈવ મોતનો વિડીયો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરથી સામે આવ્યો, જ્યાં એક વૃદ્ધ ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે જ ટ્રક ઉપરથી એક વજનદાર પાર્સલ રાહદારી વૃદ્ધના માથા પર પડતા વૃદ્ધ તે જ ક્ષણે મોત થયું હતું. મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે લોકો દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ઉના તાલુકાના સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં 1263 વિદ્યાર્થીઓને 34 શિક્ષકોની જગ્યાએ માત્ર 16 શિક્ષકો દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ભારત સાથે વિદેશોમાં પણ સારી એવી કમાણી કરી. આ ફિલ્મે ભારતના બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરીને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. ભરૂચના વાલિયા એન્જિનિયરિંગ રોડ ખાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગાંધી નિર્વાણ દિવસ હોવાથી સુરતના બારડોલી ખાતે આવેલ સરદાર કન્યા છાત્રાલય ખાતે અભ્યાસ કરતી બાળાઓ દ્વારા દિવસ દરમિયાન અખંડ ભજન અને કાટણ બાપુને અંજલિ આપી હતી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી વધુ 4 લાખ ક્વિન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી. રાજ્યના સરકારનો આ દાવો ખોટો સાબિત થયો છે. જેતપુર શહેરમાં અનેક સામાજિક કાર્ય કરતી સેવાકીય સંસ્થા જેસીઆઈ જેતપુર તથા પોલીસ દ્વારા જનતાના હિત માટે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિના અધ્યક્ષની બેઠક મળી, જેમાં આગામી વર્ષ 18-19 નું 27.8 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું. મોરવા હડફના રસુલપુર ગામે ઐતિહાસિક તપેશ્વર મહાદેવ મંદિરે ગ્રામજનો દ્વારા બટાકા પૌઆ તેમજ હવનનો કાર્યક્રમ રાખીને શિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. વંથલી ઓજત નદીમાંથી બાતમીના આધારે કેશોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી, ત્યારે 3 ટ્રેક્ટરમાં બિનકાયદેસર રીતે રેતી ભરાતી હોવાનું માલુમ પડતા 3 ટ્રેક્ટર સહિત 10,55,000ના મુદ્દામાલ સાથે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરાઈ. અમદાવાદમાં આત્મરામ પટેલ ઉપર કરેલા હુમલા પ્રકરણ ધોતિયા કાંડના કેસમાં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. દિલ્હીમાં સીલિંગ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર જ ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે મારામારી જોવા મળી. દહેગામ તાલુકાના કારોલી ગામે ગ્રામ પંચાયતની જમીનમાં બિનકાયદેસર નકલી ફટકડી બનાવવાની ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી ચાલતી હોવાની ગ્રામજનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તલાટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનો દ્વારા હપ્તા લેતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને આ ફેક્ટરી તાત્કાલિક ધોરણે બંધ કરવાની અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટના ગોંડલ ધોરાજી ઉપલેટામાંથી ચોરી થયેલા 10 જેટલા મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલીને જામ કંડોરલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અમેરિકાએ હાઈ રિસ્ક બેઝ્ડ 11 દેશોના શરણાર્થીઓ પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી. સૌરાષ્ટ્ર મધ્યાહન ભોજન કર્મચારી યુનિયન દ્વારા પગાર વધારવા તથા કાયમી ઓર્ડર આપવા અંગે જામકંડોરના મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. ધાંગધ્રામાં આવેલા કબ્રસ્તાન તથા સ્મશાનમાં પ્રાથમિક સુવિધા આપવા બાબતે ધાંગધ્રાની જાહેર જનતાએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગીરગઢડાના વડવિયાણા ગામના ખેડૂત દ્વારા સફરજન અને બોની ખેતી કરવામાં આવી, તેમણે 10 મહિનામાં ઉત્પાદન કરી 1 કરોડની આવક મેળવી હતી. બિટકોઇનના ચલણમાં લાખો રૂપિયા રોકીને ટૂંકા ગાળામાં નફો મેળવનારા દક્ષિણ ગુજરાતના 2 મોટા બ્રોકરોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડીને રોકાણને લઈને ચોંકાવનારા ડેટા મેળવ્યા હતા. ગુજરાતના સ્ટેટ જીએસટી કમિશનરે 19 જેટલી વસ્તુઓ માટે ઈ વે બિલ બનાવ્યા વિના જ આખા ગુજરાતમાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી આપી. ભાજપના સાંસદ વરુણ ગાંધીએ અપીલ કરી કે આર્થિક રીતે સદ્ધર સાંસદો બાકીની ટર્મ માટે તેમનો પગાર ભથ્થું જતું કરે તેવો પ્રયાસ થવો જોઈએ. થરાદ હાઈવે પર આવેલી સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરો તિજોરી તોડીને કિંમતી ઘરેણા સહિત 2.25 લાખ રોકડની ચોરી કરી હતી. બજેટ સેશનની શરૂઆતમાં જોઈન્ટ સેશન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સેન્ટ્રલ હોલની પહેલી હરોળમાં બેઠેલા જોવા મળ્યા. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદે બજેટ સેશનની શરૂઆતમાં 1.5 કલાક સુધી સ્પીચ આપી હતી. મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથિ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાપુને શ્રદ્ધાંજલિ અર્પીને યાદ કર્યા હતા. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે કોર્ટે વોરંટ જાહેર કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા. પરેશ ધાનાણી ઉપરાંત લાઠીના 11 કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ અમરેલી કોર્ટે હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ચાલી રહેલા સીલિંગ વિરુદ્ધ સંસદ માર્ચનું આયોજન કર્યું, જેમાં પાર્ટીના કેટલાય નેતાઓની અટકાયત કરવામાં આવી. સીએન ટોપ 50માં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. આપનો આભાર. નમસ્કાર.